કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વિજ્ઞાન વ્યાકરણમાં આપણે આજે સંજ્ઞા જોવાની છે. તો ચાલો બાળ મિત્રો આજે આપણે વ્યાકરણમાં સંજ્ઞા વિશે જોઈએ. તો બાળ મિત્રો આજે આપણે છે એ સંજ્ઞાના ટોપિકો એટલે કે સંજ્ઞાના કેટલા પ્રકાર છે, સંજ્ઞાનો અર્થ શું થાય તેના વિશે સમજીએ. આપણે ગુજરાતી છે એમાં પાઠ્યપુસ્તકમાં પાઠ 5 છે જેમ કે સર્વિનામ પ્રસાકે એમાં આપણે વ્યાકરણમાં સંજ્ઞા છે ભણવાની આવે છે. તો ચલો એના પ્રકાર કેટલા છે એનો અર્થ શું થાય એના વિશે જોઈએ. સંજ્ઞાનો અર્થ, તો સૌપ્રથમ આપણે સંજ્ઞાનો અર્થ જોઈ લઈએ. સંજ્ઞાનો અર્થ શું થાય છે તે કોઈ પણ પ્રાણી વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતા નામને સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે કોઈ પણ પ્રાણી હોય, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતા નામને સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞાના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. તો કયા કયા સંજ્ઞાના 5 પ્રકાર છે? પહેલું વ્યક્તિવાચક સંજ્ઞા, બીજું જાતિવાચક સંજ્ઞા, ત્રીજું સમૂહવાચક સંજ્ઞા, ચોથું દ્રવ્યવાચક સંજ્ઞા અને પાંચમું ભાવવાચક સંજ્ઞા. તો દરેક પ્રકાર છે આપણે જોવાના છે. તો એમાં સૌપ્રથમ પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા, તેના વિશે આપણે જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે એનો અર્થ જોઈ લઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ અથવા પદાર્થના નામના બદલે જે વપરાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ કે નામના બદલે વપરાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. કોઈ પણ એક વ્યક્તિની અહીં વાત કરવામાં આવેલી છે. તો ચાલો એનો અર્થ અહીંયા લખું છું. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે? કોઈ પણ એક ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પદાર્થના નામના બદલે વપરાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે કોઈ પણ એક વ્યક્તિ અથવા કોઈ પણ એક વસ્તુ, સ્થળ કે પદાર્થના નામના બદલે વપરાય તેને. જેમ કે આપણે ઉદાહરણ તરીકે 2-3 જોઈએ.
સંજ્ઞા આગળ બીજો જાતિવાચક સંજ્ઞા તો જાતિવાચક સંજ્ઞા છે એની વ્યાખ્યા આપણે સૌપ્રથમ છે એ જોઈ લઈએ Thank you.
બીજો વૃક્ષ ઉપયોગી છે તો અહીંયા કોઈ પણ એક વૃક્ષનું નામ લેવામાં આવેલું નથી આખા વનની વાત કરવામાં આવેલી છે વૃક્ષ તો ઘણા બધા હોય પરંતુ અહીંયા છે આખી જાતિનો બોધ કરવામાં આવેલો છે તો અહીંયા વૃક્ષ છે એ જાતિના જંગમના છે પાઠ્યપુસ્તકો જ્ઞાનનો ભંડાર છે તો અહીંયા કોઈ પણ એક પાઠ્યપુસ્તકની વાત